સુરતમાં હત્યાના ગુનામાં જામીન પર છૂટેલા યુવકને બદલો લેવાના ઈરાદે ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાત ઉતારાયો। સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બદલો હત્યાથી લેવામાં આવ્યો હોવાની ઘાટ સર્જાયો હતો। લિંબાયતના મંસૂરી હોલ પાસે સલમાન ઉર્ફે મુગરીની તીક્ષ્ણ હત્યારથી ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। સલમાન 2018માં એક હત્યા કેસમાં આરોપી હોવાથી જેલમાં હતો, જોકે જામીન પર છૂટ્યા બાદ તેની ગુરુવારે રાત્રે કરપીણ હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત સ્થિત મંસૂરી હોલ પાસે સલમાન ઉર્ફે મુર્ગની હત્યા કરવામાં આવી હતી। રાત્રિના સમયે બનેલી હત્યાની ઘટનાને લઈ ત્યાં ચકચાર મચી જવા પામી છે। મૃતક સલમાન તેના મિત્રોને ભેગા મળીને અગાઉ 2018માં લિંબાયત ખાતે રહેતા ગુફરાન મંસૂરી નામના છોકરાની હત્યા કરી હતી। તે ગુનામાં સલમાન જામીન પર છૂટ્યો હતો, જોકે ગુફરાન મંસૂરીની હત્યાનો બદલો લેવા માટે તેને ખાસ મિત્ર જુનેદ નામના ઈસમને સલમાનને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરી હતી એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે। બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા તપાસનો ઘમઘમાટ શરૂ કરવામાં આવ્યો છે। મૃતકના સલમાનને માથાના પાછળના ભાગે, બંને હાથના ખંભાના પાછળના ભાગે અને છાતીના વચ્ચેના ભાગે ચપ્પુના ઘા મરાતા તે લોહી લુહાણ થઈ ગયો હતો। તેને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબીએ તેને મૃત જાહેર કર્યો હતો। રાત્રિના સમયે લિંબાયતમાં બનેલી હત્યાની ઘટનાને લઈ ત્યાં ચકચાર મચી જવા પામી હતી। રાત્રિના સમયને હત્યાનો બનાવ બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા। આ મામલે મૃતક સલમાનના પિતાની ફરિયાદને લઈ લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। લિંબાયત વિસ્તારના એક મંસૂરી વની પાછળ આવેલા રામદયનગર પાસે મકાન નંબર 96 પાસે એક બનાવ બનેલ છે, જેમાં 2 વર્ષ પહેલા જે વ્યક્તિએ મર્ડર કર્યું હતું તેવા આરોપી સલમાન ઉર્ફે મુર્ગી એના મિત્ર એનું જ્યારે એને મર્ડર કર્યું હતું ગુફરાન મંસૂરી નામના વ્યક્તિનું એણે 2 વર્ષ પહેલાં 2018માં મર્ડર કરેલ, તો એ બાબતે કંઈક અદાવત રાખી એના મિત્ર જુનેદ નામના કોઈ વ્યક્તિએ આ સલમાનને મારેલો અને એના છાતીના તેમજ પડખાના ભાગે તેમજ પેટના ભાગે ચપ્પાના ઘા મારી એનું મોત નિપજાવે છે, જે બાબતે પોલીસે તપાસ હાજરી છે અને 302 મુજબનો આઈપીસી 302 મુજબનો ગુનો પણ રજીસ્ટર કર્યો છે અને હાલમાં આરોપીની તપાસ ચાલુ છે। અને આ સલમાનનો પણ પૂર્વ ઇતિહાસ, એ પણ મર્ડરનો આરોપી હતો અને પણ છેલ્લા 2 વર્ષથી તે જામીન પર છૂટેલો છે અને જામીન પર છૂટ્યા બધા બનાવ બને છે, જેની હાલમાં તપાસ ચાલુ છે।